ગુડ મોર્નિંગ, કેમ છો બધા મિત્રો? તમે બધા જ ઘરે સ્વસ્થ અને સુરક્ષિત રહો એવી મારી ઈશ્વરને પ્રાર્થના છે. મિત્રો, તમે ઘરે ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છો ને? ફ્રેન્ડ્સ, તમારા બધા જ ટીચરો ખૂબ જ મહેનત કરીને તમને વિડીયો મોકલી રહ્યા છે, તો તમારે રોજે રોજ એ વિડીયો ધ્યાનથી જોવાના છે અને રોજે રોજનું કાર્ય કરી દેવાનું છે. એક સાથે કાર્ય કરવા જશો તો ખૂબ જ મુશ્કેલી પડશે. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ સારી રીતે તમારે અભ્યાસ કરવાનું છે ઘરે રહીને પણ. ચાલો તો આજે આપણે ફરી એક નવા એક્સપેરિમેન્ટ વિશે જોવાના છીએ, જોઈશો ને ફ્રેન્ડ્સ. તમારા આ બધા જ એક્સપેરિમેન્ટના વિડીયો સેટરડે આવે છે, તો તમે સેટરડે સન્ડે તમારા મૂડને ફ્રેશ કરી અને આ પ્રેક્ટિકલ કાર્ય કરી શકો છો. તો ચાલો આપણે જોઈએ એક્સપેરિમેન્ટ આજનો. ફ્રેન્ડ્સ, ચલો આપણે જોઈએ આજનો એક્સપેરિમેન્ટ. તો આજના એક્સપેરિમેન્ટ માટે આપણને કઈ કઈ વસ્તુ જોઈશે એ આપણે જોઈ લઈએ. તો એક ખાલી પ્લાસ્ટિકની નાની બોટલ, ત્યારબાદ કાચનું એક ગ્લાસ. અહીં કાચની જગ્યાએ તમે પ્લાસ્ટિકનો કે સ્ટીલનો કોઈ બી ગ્લાસ લઈ શકો છો. પાણી, અહીં મેં કલરવાળું પાણી લીધું છે, તમે સાદું પાણી પણ લઈ શકો છો. એક સ્ટ્રો અને એક બલૂન, આટલી વસ્તુ આપણને જોઈશે. ત્યારબાદ શું કરવાનું છે ફ્રેન્ડ્સ? તો બોટલની વચ્ચે તમારે એક કાણું પાડવાનું છે વચ્ચે સાઈડ, અને એ કાણામાં આપણને સ્ટ્રો અંદર નાખવાની છે. ફ્રેન્ડ્સ, અહીં મેં એક સ્ટ્રો નાખીને એક બોટલ તૈયાર જ રાખેલી છે, જે આ છે, તમે જોઈ શકો છો. આ સ્ટ્રો છેલ્લે સુધી અડવી જોઈએ, આ રીતે તમારે સ્ટ્રોને અંદર નાખવાની છે. ત્યાર પછી આપણે શું કરીશું? તો પ્લાસ્ટિકની બોટલની ઉપરનું ઢાંકણું આપણે ખોલીશું અને એમાં આપણે પાણી એડ કરીશું. ઓકે, પાણી તમે થોડું વધારે પણ લઈ શકો છો. આ રીતે તમે જોઈ શકો છો બોટલની અંદર સ્ટ્રો આપણે મૂકી દીધી છે અને પાણી પણ એડ કરી દીધું છે, તો પણ ખાલી ગ્લાસમાં પાણી આવી રહ્યું નથી. તો એ પાણી કેવી રીતે આવશે આપણે એ જોઈએ. આ રીતે બલૂન ફૂલાવવાનું છે. બલૂન ફૂલાવવા માટે તમે બલૂન પંપ અથવા તમારા મોઢાનો ઉપયોગ કરી શકો છો. બલૂન ફૂલાઈ જાય પછી બલૂનને થોડુંક વાળી દેવાનું છે, જેથી બલૂનની હવા બહાર નીકળી જાય નહીં. ત્યાર પછી તમારે બલૂનનું મોં છે એને અને પ્લાસ્ટિકની બોટલના મોઢાને આપણે ફિક્સ કરવાનું છે. એ પહેલા તમારે ધ્યાન રાખવાનું છે કે ખાલી ગ્લાસ, જે ગ્લાસ છે એ સ્ટ્રોની પાસે જ રહેવું જોઈએ. ચલો આપણે જોઈએ. તો તમારે આ પ્લાસ્ટિકની બોટલના મોં સાથે બલૂનનું મોં ફિક્સ કરવાનું છે. આ રીતે જેવું અહીં આપણે બલૂનનું મોં ફિક્સ કરીશું, એવું તરત જ અહીં ગ્લાસમાંથી પાણી બહાર આવવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જશે. તમે જોઈ રહ્યા છો કે કેટલું સરસ પાણી બહાર આવી રહ્યું છે. તો ફ્રેન્ડ, જેટલી વાર અહીં બલૂનમાં એર હશે એટલું જ અહીં બલૂનના એરના પ્રેશરથી પાણી બહાર આવી જશે. વિદ્યાર્થી મિત્રો, તમે અવલોકન કર્યું છે કે પ્લાસ્ટિકની બોટલમાં રહેલું પાણી સ્ટ્રોની મદદથી બહાર આવી રહ્યું છે. આવું સાથે થાય છે તો ફુગ્ગામાં રહેલી હવાના દબાણથી, એટલે કે એર પ્રેશરથી પાણી બોટલમાંથી બહાર ગ્લાસમાં આવી રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, આવું જ બીજું એક નાનું એક્સપેરિમેન્ટ આપણે જોઈએ. અહીં એર પ્રેશરને લગતો એક બીજો પણ એક્સપેરિમેન્ટ જોઈએ. તો એના માટે પણ આપણે શું લેવાનું છે એ જોઈ લઈએ. એક સ્ટ્રો લઈશું, એક બલૂન લઈશું, એક તમારે રબર વાળી પેન્સિલ લેવાની છે, એક તમારે ઢાંકણી લેવાની છે. ઓકે,
અને ફુગાને બાંધવા માટે તમે સેલોટેપ અથવા રબર બેન્ડનો ઉપયોગ કરી શકો છો. તો તમારે સૌ પ્રથમ સ્ટ્રોટની જ્યાં બાજુથી સીધી બાજુ છે, જ્યાં વળેલી નથી એ બાજુ તમારે ફુગાને ફિક્સ કરવાનું છે. ફુગો એ રીતે તમારે બાંધી દેવાનું છે કે એમાંથી બિલકુલ હવા બહાર નીકળી જાય નહીં. તો અહીં મેં બાંધીને તૈયાર જ રાખેલું છે. બાંધવા માટે તમે અહીં રબર બેન્ડ કે સેલોટેપનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી રબર વાળી પેન્સિલનો આપણે ઉપયોગ કરીશું અને એક ટાકરીને. એ તમારે કેવી રીતે ફિક્સ કરવાનું છે એ તમે અહીંયા ત્યાંથી જોઈ લેજો. આપણે સ્ટ્રોને રબર વાળી પેન્સિલની ઉપર મૂકશું અને એના ઉપર આપણે એક ટાકરી ખોસી દેશું આ રીતે. ઠીક છે ફ્રેન્ડ્સ, હવે આપણે બલૂનમાં હવા ભરીશું સ્ટ્રોની મદદથી. ફ્રેન્ડ્સ હવે તમારે અહીં જોવાનું છે કે શું પ્રક્રિયા થઈ રહી છે. ફ્રેન્ડ્સ તમે જોયું છે કે પેન્સિલ પર બનાવેલી ફુગા અને સ્ટ્રોની આ રચના ગોળ ગોળ ફરવા લાગે છે. તો આ સાથી થાય છે તો ફુગામાં ભરેલી હવા બહાર નીકળવા જોરથી સ્ટ્રોના ખુલ્લા છેડા તરફ ધકેલાય છે. ત્યાં એક પ્રકારનું હવાનું દબાણ સર્જાય છે અને તેના જ કારણે આ રચના ગોળ ગોળ ફરે છે. પવનચક્કી, એરોપ્લેન, રોકેટ, હેલિકોપ્ટર વગેરે અનેક શોધો રચનાઓ પાછળ હવાના દબાણનો આ સિદ્ધાંત કામ કરે છે. ફ્રેન્ડ્સ તમે અહીં પિક્ચરમાં જોઈ શકો છો કે બોટલમાંથી ગાડી બનાવેલ છે. તો તમે આ રીતે ગાડી બનાવીને પણ આ પ્રયોગ કરી શકો છો. આ ગાડી બનાવશો તો જેવી બલૂનમાંથી હવા બહાર આવશે તેવી જ ગાડી આગળની દિશાએ આગળ ધકેલાશે. બાય, ફરી મળીશું નવા એક્સપેરિમેન્ટ સાથે.